ભાવનગરના ગુગામાં ઘેર ઘેર બીમારીના ખાટલા, નાના બાળકોને ઝાડા ઉલટી નાખી. કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર જિલ્લામાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. ઘોઘા ગામના લોકોને છેલ્લા એક અઠવાડિયાથી રોગચાળાએ માનમાં લીધા. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો ઝાડા ઉલટી સહિતની બીમારીથી હેરાન પરેશાન છે. દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. છેલ્લા 2-3 દિવસથી ઝાડા ઉલટીના રોગચાળાએ માથું ઉચક્યું છે. વધી રહેલા રોગચાળા પાછળ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દૂષિત પાણીને જવાબદાર ગણી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે રોગચાળો ફેલાવા પાછળ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઘોઘાની જનતાને અપાતું દૂષિત પાણી છે. ગંદા પાણીને કારણે ઘોઘામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ અન્ય ખાનગી દવાખાનાઓમાં સારવાર મેળવવા માટે દર્દીઓની લાઈનો લાગેલી હોય છે. આ તરફ સ્થાનિકો પણ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા દિવસથી ડોળું અને દુર્ગંધ મારતું પાણી આવે છે, જે બિલકુલ પીવા લાયક પણ હોતું નથી. લાંબા સમયથી આવું પાણી આવતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આ વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળો અટકાવવા અને દૂષિત પાણી અંગે કોઈ નક્કર કામગીરી કરવા સ્થાનિકોએ માંગ કરી છે. 5 વર્ષ બાદ 3 જિલ્લામાં સિંચાઈ માટે પાણી છોડાયું. ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓને થશે ફાયદો. રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણીની મુદત 15 માર્ચથી વધારી 15 મે સુધી કરાઈ છે. પાણી છોડાતા એક અંદાજ મુજબ 13 તાલુકાની 86,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2019માં મે મહિનામાં સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પડાયું હતું. સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડાતા મહેસાણાના 3, બનાસકાંઠા અને પાટણના 5 તાલુકાને સિંચાઈનો લાભ મળશે. ખેડૂતોને સિંચાઈ માટે 1.5 મહિના સુધી નર્મદાનું પાણી મળશે. ઉત્તર ગુજરાતના ખેડૂતોની 1,000 હેક્ટર જમીનને આ પાણીથી સિંચાઈનો લાભ મળવાનો છે. જરૂરી સમયે જ તંત્ર દ્વારા પાણી છોડાતા આ 3 જિલ્લાના ખેડૂતો ખુશ થયા. ઘઉંની મબલખ આવકથી હિંમતનગર માર્કેટ યાર્ડ ઉભરાઈ ગયું. માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાઈન લાગી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધધા આવક શરૂ થઈ. માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટરોનો ખડકલો જોવા મળ્યો. જો કે ઘઉંના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો. હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે. ઘઉંની સિઝન છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે, ત્યારથી જ ઘઉંની આવક પણ વધી ગઈ છે. માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી છે. 15,000 થી 17,000 બોરી ઘઉંની આવક થતાં માર્કેટ યાર્ડ ઘઉંથી છલોછલ થઈ ગયું. ભાવની વાત કરીએ તો 480 થી લઈને 700 રૂપિયા પ્રતિમણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે. આમ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે અને સામે ખાતર, બિયારણ, દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આ દરમિયાન ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. અધૂરામાં પૂરું 2-2 દિવસથી ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે પડે છે. વરિયાળીના નીચા ભાવે ઊંઝાના ખેડૂતોને ખૂબ રડાવ્યા. આ વર્ષે ઓછા ભાવે વરિયાળી વેચવા ખેડૂતો મજબૂર. મહામહેનતે ઉગાડેલા પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા. મહેસાણાના ઊંઝા પંથકમાં વરિયાળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ઓછા ભાવે માલ વેચવા મજબૂર બન્યા. ગત વર્ષે વરિયાળીનો ભાવ ખૂબ જ સારો હતો, જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ મોટી આશા સાથે વરિયાળીનું મબલખ વાવેતર કર્યું. ખેડૂતોએ વરિયાળીનું વાવેતર અને તેનું જતન કરવા માટે સારો એવો ખર્ચ પણ કર્યો, પરંતુ જગતના તાતને ક્યાં ખબર હતી કે તેમણે જે ખર્ચ કર્યો છે તે આ વર્ષે માથે પડવાનો છે. વરિયાળીનો ઓછો ભાવ મળતા ઊંઝા પંથકના ખેડૂતોને રાતાપાણી રોવાનો વારો આવ્યો. કેમ કે ગત વર્ષે એવરેજ જે વરિયાળીનો ભાવ 3,000 રૂપિયા આસપાસ હતો, જે વરિયાળીનો ભાવ આ વર્ષે 1,000 થી 1,400 અને 1,500 થી 2,000 મળી રહ્યો છે. કેટલાક ખેડૂતો તો 1,000 રૂપિયા કરતા પણ ઓછા ભાવે વરિયાળી વેચવા મજબૂર બન્યા. ઊંઝા પંથકમાં વરિયાળીનું વાવેતર કરનાર ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમને ટેકાના ભાવ મળવા જોઈએ. તો બીજી બાજુ ઊંઝાના વેપારીઓ પણ માની રહ્યા છે કે ખેડૂતોને હાલમાં વરિયાળીના આ ભાવ પોસાય એમ નથી, પરંતુ હાલમાં જે પ્રમાણે વાવેતર થયું છે એને જે મુજબ વરિયાળીની ડિમાન્ડ જોવા મળી રહી છે હાલમાં આ જ ભાવ મળી શકે તેમ છે. હાલમાં તો વરિયાળી વાવનાર ખેડૂતોને સરકાર પાસે આશા છે કે તેમને તેમના વાવેતર કરેલા પાકના સારા ભાવ મળે. સુરતી વાલીઓની પહેલી પસંદ બની સરકારી શાળા. એડમિશન ન માટે વાલીઓએ લગાવી છે પડાપડી. હાલના સમયમાં સામાન્ય રીતે વાલીઓમાં ખાનગી શાળામાં બાળકને ભણાવવાનો ક્રેઝ છે, પરંતુ સુરતી લાલાઓનો અંદાજ જરા જુદો છે. અહીં સરકારી શાળામાં બાળકના એડમિશન માટે વાલીઓએ રીતસરની પડાપડી કરી. જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે.
સુરતની મોટા વરાછામાં વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો ધસારો જોવા મળ્યો. શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે 2000-3000 વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે. જે ચાલુ વર્ષે પણ પ્રથમ દિવસે 600-700 જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચૂક્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો ખાનગી શાળાના બાળકો અહીં અભ્યાસ માટે મૂકતા હોય છે. આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળામાંની એક છે. રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર અને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા પરસોત્તમ રૂપાલા હળવા મૂડમાં જોવા મળ્યા. સુરતમાં ધામેલિયા પરિવાર દ્વારા આયોજિત ક્રિકેટ લીગમાં રૂપાલાએ બેટિંગ કરી પીચ પર ચોગ્ગા છગ્ગા ફટકાર્યા. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે પાટીદાર સમાજના મતને એન્કેશ કરવા રૂપાલાએ સભા સંબોધી હતી. સ્ટેડિયમમાં ક્રિકેટ રમ્યા બાદ રૂપાલા સભા સંબોધવા નીકળ્યા હતા. ખેડાના ગળતેશ્વર તાલુકામાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે રોષ ઠાલ્યો. ઠાસરા ગળતેશ્વરના ક્ષત્રિય આગેવાનો એકત્ર થઈને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આ દરમિયાન ભાજપના કેટલાક હોદ્દેદારો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા. ગળતેશ્વર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ રણવીરસિંહ સહિતના કેટલાક આગેવાનો હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો ગામે ગામ ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવાશે. લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 4 દિવસમાં 1,55,000 ઉમેદવારોએ અરજી કરી, જેમાંથી 1,18,000 એપ્લિકેશન કન્ફર્મ થઈ છે. પરીક્ષા માટે કુલ 7.5 લાખથી વધુ અરજીઓ આવવાની શક્યતા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પટેલે આ અંગે માહિતી આપી. ઉમેદવારને કોઈ હાલાકી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા દિવસોમાં સર્વર પર લોડ વધવાના કારણે ફોર્મ ભરવામાં હાલાકી થઈ શકે છે, ત્યારે ઉમેદવારોને વહેલી તકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા હસમુખ પટેલે સૂચના આપી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમણે બનાસકાંઠાના ડીસાની મુલાકાત લીધી. માલગઢ ગામમાં અશોક ગેહલોતે સભા યોજી, જેમાં કોંગ્રેસ આગેવાન ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ કાર્યકરોએ અશોક ગેહલોતનું ઉષ્માભેર સ્વાગત કર્યું, તો ગેહલોત પણ બધા જ કાર્યકરોને મળ્યા. સાથે જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન સાથે ચર્ચા પણ કરી. રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારના એંધાણ. 12 અને 13 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે. ભર ઉનાળે ત્રાટકશે આકાશી આફત. 12 અને 13 એપ્રિલે માવઠાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો માર છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કમોસમી વરસાદ ત્રાટકશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. 12 અને 13 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થાય એવી હવામાન વિભાગે આગાહી કરી. और डे 6 की बात करेंगे तो डे 6 में कच्छ और बनासकांठा में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. જે સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે તેના પર નજર કરીએ તો 12 એપ્રિલે વલસાડ નવસારી સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ છે. આ ઉપરાંત 13 એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાંથી ઝડપાયું નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન. બ્રાન્ડેડ કંપનીના નામે ઝડપાયો ગોરખધંધો. ઘી અને જીરું બાદ હવે નકલી શેમ્પુ અને ગુટકાનો ગોરખધંધો પકડાયો. સુરતના ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક ઝડપાયું. સુરતમાં જાણે કે નકલીનો કારોબાર ખુલ્લેઆમ ફૂલો ફાલ્યો હોય તેમ ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પુ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનો ગોરખધંધો ઝડપાયો. ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પુ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરખધંધો ચાલતો હતો. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જેમાં નકલી વિમલ અને શેમ્પુ બનાવવાના 3 મશીન, વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરિયલ અને રોલ ઝડપાયા. ઓલપાડ પોલીસના દરોડા દરમિયાન 1,850 લીટર ડુપ્લિકેટ શેમ્પુનું રો મટીરિયલ અને 37 પેકેટ કબજે કરવામાં આવ્યા. પોલીસે નકલી શેમ્પુ અને પાન મસાલાનો જથ્થો અને રો મટીરિયલ મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. વિરોધના વંટોળ વચ્ચે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરશે જંગી જનસભાનું પણ આયોજન.
રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ચોક ખાતે જંગી જનસભાનું આયોજન થશે, જેમાં રૂપાલા સંબોધન પણ કરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20-25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા. મહત્વનું છે કે અનેક જગ્યાએ રૂપાલાના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કેટલાક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વિવાદના વંટોળ વચ્ચે આગામી 16 એપ્રિલ 2024 રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. જોકે રૂપાલા ફોર્મ ભરશે આ જાહેરાત સાથે ક્ષત્રિય ઉકળી ઉઠ્યા અને ભવિષ્યની રણનીતિ ઘડવાની જાહેરાત કરી દીધી. ધંધુકામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયો દ્વારા રાજકોટમાં એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. જોકે સંમેલન ક્યારે યોજાશે તેને લઈને હજુ સ્પષ્ટતા બાકી છે. રાજ્યભરમાં આજે પણ રૂપાલા સામે વિરોધનો વંટોળ રહ્યો. અરવલ્લી, વડોદરા, ખેડામાં વિરોધ થયો. રૂપાલા વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે અરવલ્લીના ગામડાઓના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારોના ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું. 11 થી વધુ ગામોમાં ભાજપ કાર્યકરોની પ્રવેશ બંધીના બેનર લાગ્યા. વાવડી, સરડોઈ, બોલુંદ્રા, મંગલપુર, પીપરાણામાં આ પ્રકારના બેનર લાગ્યા છે. માલજીના પહાડિયા, શીણાવાડ, કંભરોડા, ટુનાદર, ગોકુલ ગામમાં પણ બેનર લગાવવામાં આવ્યા. ક્ષત્રિય આગેવાનોની માંગ છે કે કોઈ પણ પ્રકારે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. આ તરફ વડોદરાના ડભોઈ તાલુકાના શાઠોદ ગામમાં બેનરો લગાવી રૂપાલા સામે વિરોધનો વંટોળ સર્જાયો. ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ છે. રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે, ત્યારે ખેડાના ઠાસરા અને ગળતેશ્વરના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી. ઇન્દોર અમદાવાદ હાઈવે પર ફૂલબાઈ માતાના મંદિરે આગેવાનો એકત્રિત થયા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આગેવાનોએ સંકલ્પ પણ લીધા. રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ મક્કમ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વિરોધના બેનર પણ લાગ્યા. ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. એક તરફ દ્વારકાના ભાતીલ ગામમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો. ગામના પ્રવેશ દ્વાર પર બેનર નોંધાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. તો બીજી બાજુ કચ્છના અંતરજાળ ગામમાં આજે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. આ તરફ જેતપુરમાં વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું. મહિલાઓ કેસરી સાડી પહેરી વિરોધ કર્યો. તો જૂનાગઢમાં ભાટી ગરાસિયા રાજપૂત સમાજે કલેક્ટરને આવેદન પત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી, જેમાં સોડવદર, ડિરવાણ, પસવાડા, વાઘણિયા, મંડલિકપુરના ભાટી ગરાસિયા રાજપૂત સમાજના આગેવાનો જોડાયા. આ તરફ અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો અનોખો વિરોધ કરાયો. વિવાદિત નિવેદન બદલ ક્ષત્રિય સમાજ બોયકોટના બેનરો લગાવી વિરોધ કરશે. સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી કે મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવો કરશે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા વડીલો, યુવાઓ અને માતા બહેનોને આહવાન કરાયું. ગાંધીનગરમાં પણ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે. પેથાપુરમાં ગાંધીનગરના ક્ષત્રિય સમાજના લોકોએ બેઠક યોજી. રૂપાલાની ઉમેદવારી રદ કરવા મામલે ક્ષત્રિય સમાજ મક્કમ દેખાયા. રૂપાલા સામે વિરોધ પ્રદર્શિત કરી ક્ષત્રિયો કલેક્ટરને આવેદનપત્ર આપશે. માત્ર કોંગ્રેસમાં જ નહીં, આપમાં પણ ડખા થયા. બોટાદ આપમાં મોટા પાયે ભંગા. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું. ગઢડા રોડ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, મહામંત્રીઓ તેમજ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. આપના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ, મહામંત્રી ઓઢભાઈ ધાંધલ, વિધાનસભા સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ, મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરિયા સહિતના અન્ય કાર્યકરો ભાજપમાં ભળી ગયા. કેસરીઓ ધારણ કરનાર કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કોઈપણ જાતના કમિટમેન્ટ વગર ભાજપમાં ભળ્યા હોવાનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીના વિકાસનો વેગ જોઈને કેસરિયા કર્યા. તેઓએ વિપક્ષમાં કામ ન થતો હોવાનો પણ આક્ષેપ મૂક્યો. હજુ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા એંધાણથી બોટાદનું રાજકારણ ગરમાઈ ગયું છે. તરફ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. બનાસકાંઠા કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ હાથનો સાથ છોડ્યો. ચૂંટણી પહેલા બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું. બનાસકાંઠા કોંગ્રેસમાંથી વધુ એક નેતા રાજીનામું ધરી દીધું. થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષે કોંગ્રેસ છોડી દેતા બનાસકાંઠા પંથકનું રાજકારણ ગરમાયું.
પહાડસિંહ બારોટે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને થરાદમાં સીએમની હાજરીમાં પોતાના સમર્થકો સાથે પહાડસિંહ ભાજપમાં જોડાઈ ગયા. રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવાથી ધર્મનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે પહાડસિંહે કોંગ્રેસને રામ રામ કરી દીધા. આ તરફ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર અનોખા અંદાજમાં દેખાયા. શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં નેતાજીએ મન મૂકીને ડાન્સ કર્યો. જશપાલસિંહ પઢિયાર સમૂહ લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાં સંગીતના તાલે ડાન્સ કરતા નજરે પડ્યા. સમૂહ લગ્નમાં જાનૈયાઓ જશપાલસિંહ પઢિયારને ખભે બેસાડી નચાવ્યા હતા. સીએમની હાજરીમાં બનાસકાંઠામાં ભાજપનો ભરતી મેળો યોજાયો. થરાદમાં કોંગ્રેસ આપના નેતાઓએ કર્યો કિસરિયા. ચૂંટણી આવતા આવતા તો કોંગ્રેસ અને આપના જાણે કે કાંગરા જ ખરી ગયા છે. બનાસકાંઠામાં યોજાયેલા ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોએ કેસર્યા કર્યા. થરાદમાં કોંગ્રેસ તેમજ આપના નેતાઓ ભાજપમાં ભળી જતા ચૂંટણી પહેલા બનાસકાંઠાનું રાજકારણ ગરમીના પારાની જેમ ગરમાયું. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રહેલા અને કોંગ્રેસના એક સમયના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા ડીડી રાજપૂત ભાજપમાં પડ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહેર્યો ભાજપનો ખેસ. આ ઉપરાંત થરાદ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ રહેલા પહાડસિંહ બારોટ ભાજપમાં જોડાયા. બનાસકાંઠા કિસાન વિંગના આપના જિલ્લા પ્રમુખ પૂનમ રબારીએ પણ કેસર્યા કર્યા. સભાને સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરોધીઓ પર પ્રહાર પણ કર્યા. પહેલા ધર્મ જાતિ એના આધારે ઇલેક્શનો લડાતા માન્ય નરેન્દ્રભાઈ ના આયા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શનની પેટર્ન થઈ છે કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે. શત્રુના વિવાદ વચ્ચે રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ. પ્રદેશ ભાજપ તરફથી આપવામાં આવી સૂચના. રૂપાલા ફોર્મ ભરતા અગાઉ બહુમાળી ચોક ખાતે જનસભા સંબોધશે. ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહેલા પરસોત્તમ રૂપાલા હળવા મૂડમાં દેખાયા. સુરતમાં ધામેલિયા પરિવાર દ્વારા આયોજિત ક્રિકેટ લીગમાં રૂપાલાએ બેટિંગ કરી ચોગ્ગા ફટકાર્યા. સ્ટેડિયમમાં ક્રિકેટ રમ્યા બાદ રૂપાલા સભા સંબોધવા નીકળ્યા હતા. બનાસકાંઠામાં ભાજપના કાર્યક્રમ અગાઉ ક્ષત્રિય સમાજ કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી. 50 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી. રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં છે રોષ. થરાદમાં નારણદેવી મંદિર ખાતે ભાજપના કાર્યક્રમ અગાઉ ક્ષત્રિયોની બેઠક મળી. સમાજના યુવાનો ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તે પહેલા અટકાયત કરાઈ. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે થરાદમાં વિરોધ. પોલીસે નારણદેવી મંદિરથી ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરી. ખેડાના ઠાસરા અને ગળતેશ્વરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આગેવાનોએ લીધો સંકલ્પ. બેઠકમાં ગળતેશ્વર તાલુકાના ભાજપના મહામંત્રી સબૂરસિંહ ખાટ પણ ઉપસ્થિત. ખેડાના ગળતેશ્વર તાલુકામાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે રોષ ઠાલવ્યો. ઠાસરા ગળતેશ્વરના ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ભાજપના કેટલાક હોદ્દેદારો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે અરવલ્લીના ગામડાઓના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું. 11 થી વધુ ગામોમાં ભાજપ કાર્યકરોની પ્રવેશબંધીના બેનર લાગ્યા. ગ્રામીણ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા. કોઈપણ પ્રકારે રૂપાલાની ટિકિટ રદ કરવા ગામના ક્ષત્રિય આગેવાનોની માંગ. ભાજપનો વિરોધ નથી, માત્ર રૂપાલાનો જ વિરોધ હોવાનું ગ્રામજનોનું નિવેદન. રૂપાલાના વિરોધને લઈ ખંભાત વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલને ધુવારણમાં પ્રચાર માટે પ્રવેશબંધી કરાઈ. ક્ષત્રિય સમાજના યુવકે ફોન કરી ધુવારણમાં ન આવવા જણાવ્યું. આ સમગ્ર વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર પણ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બન્યા. પેથાપુરમાં પ્રચાર માટે ગયેલા કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને કડવો અનુભવ થયો. લોકોએ સોનલ પટેલની કારને અંદર પ્રવેશતા રોકી અને પ્રચાર માટે મનાઈ ફરમાવી. રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધને લઈ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન. કહ્યું કે આ મુદ્દો જલ્દી ઉકેલાશે. રાજસ્થાનમાં પત્રકાર પરિષદ દરમિયાન બોલ્યા રાજનાથસિંહ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ધંધુકામાં રાજપૂત સંકલન સમિતિનું સંમેલન યોજાયું. કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે 25,000 લોકોએ સમર્થન આપ્યું. આગામી સમયમાં રાજકોટમાં મહાઅસ્મિતા સંમેલન યોજાશે. રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેરના લોકસભાના ઉમેદવારનું ક્ષત્રિય સમાજને સમર્થન. રૂપાલા વિવાદમાં રવિન્દ્રસિંહ ભાટીએ કહ્યું કે ટિકિટ આપવી એ પાર્ટીનું કામ છે અને ઉમેદવારને આગળ મોકલવો કે ત્યાં જ રોકી દેવો એ સમાજના હાથમાં છે.
વડોદરામાં રાજસ્થાન ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. સંમેલનમાં ક્ષત્રિય આગેવાન અને માડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી હાજર રહ્યા. રવિન્દ્રસિંહે નિવેદન વખોડતા કહ્યું કે રૂપાલાની ટિપ્પણીનો જવાબ મતદારો આપશે. રૂપાલાના વિવાદિત વાણી વિલાસ મામલે ક્ષત્રિય સમાજ ઉગ્ર છે. ગોંડલમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ડિગ્રી રદ કરવાની માંગ. ગાંધીનગર કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું. કરણી સેનાના એલાનના પગલે પોલીસ તંત્ર સજ્જ. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આપ્યું એલાન. આવતીકાલે કમલમને કરશે ઘેરાવો. રાજ્યભરમાંથી ક્ષત્રિય કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઈને કમલમ પહોંચશે.